રાજ્યની પહેલી પરંતુ વિવાદિત પાર્કિંગ પોલિસી લાવનાર સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકોએ જ હવે તેની કેટલીક દરખાસ્ત પર બ્રેક મારી છે. એક જ ઝાટકે શહેરભરમાં પાર્કિંગ પોલિસીનો અમલ કરાવવાને બદલે ધીરે ધીરે તેમાં આગળ વધવા એક તાકીદની બેઠક કરી અધિકારીઓને સૂચના આપી છે. આ ઉપરાંત વોલ સિટી ભીડભાડવાળા વિસ્તારોને હાલ ઓન સ્ટ્રીટ પાર્કિંગમાંથી મુક્ત રાખવા સૂચના આપી છે. લોકોના રોષનો ભોગ ન બનાય તે માટે શાસકોએ આ નિર્ણય લીધો હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે. શાસકો ભલે પાર્કિંગ પોલિસીમાં સરળતા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેઓ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટે અને વધતી વાહનોની સંખ્યા પર બ્રેક લાગે તે માટે કોઈ આયોજન નથી કરી રહ્યા તે પણ એટલી જ કડવી વાસ્તવિકતા છે. કેટલીક બાબતો એવી હોય છે કે જેને એક સાથે ત્વરિત રીતે આખા શહેરમાં જો એનો અમલ કરવા જઈએ તો ક્યારેક ક્યાંક ને ક્યાંક ઉવાપો થવાની શક્યતા હોય, અથવા તો આપણી પાસે એટલા પૂરતા સાધનો ન હોવાના કારણે, લોકોને સમજાવટ ન થવાના કારણે, ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાના કારણે એના કેટલાક વિરોધાભાસ ઊભા થવાની શક્યતા ઊભી થાય છે. ત્યારે આપણે મને કમિશનરશ્રીને એવું કહ્યું છે કે આ તબક્કાવાર એનો અમલ થાય, તબક્કાવાર એ પ્રકારે અમલ થાય કે ઓન સ્ટ્રીટ પાર્કિંગ અને ઓફ સ્ટ્રીટ પાર્કિંગ છે તો ઓફ સ્ટ્રીટ પાર્કિંગ એટલે કે ખુલ્લા પ્લોટમાં પાર્કિંગ ભલે તાત્કાલિક થાય, પણ ઓન સ્ટ્રીટ પાર્કિંગમાં તમે 150 કે 200 ફૂટના રોડ પર અત્યારે શરૂઆત કરીએ, ત્યાં આપણને જો થોડો સારો રિસ્પોન્સ મળે તો ધીમે ધીમે નાના રોડ પર આવતા જઈએ. એ પ્રકારે નોન યુઝ વ્હીકલ જે શહેરમાં ટીપી રોડ પર પડે, જેના કારણે ગંદકી થાય છે, સફાઈ નથી થઈ શકતી અને એના કારણે ખૂબ ગંદુ દેખાય છે શહેરમાં પણ, તો એવા નોન યુઝ વ્હીકલ તમે તાત્કાલિક રીતે ત્યાંથી ઉપાડી લો. એ દિશામાં આગળ વધવા માટે પણ અમે સ્પષ્ટ સૂચના કરી છે.